फ्रेंड्स तमारुं स्वागत छे मारा किचन में। आज आप पंजाबी फेमस राजमा चावल बनावीशुं। राजमा चावल एक कम्फर्ट फूड छे अने बनावामां एकदम सरल छे। तो राजमा चावल बनावा माटे आपणे एक बाउल में एक कप राजमा, तो बे वेराइटीना आवे छे, थोड़ा लाइट कलर में पण आवे छे अने आवा डार्क पण आवे छे। पण राजमा चावल माटे आवा डार्क लेवाना, धोई अने आपणे ઉપર સુધી પાણી ભરી 4-5 કલાક માટે રાજમાને પલાળી દઈશું। તો રાજમા હવે સારી રીતે પલાળી ગયા છે। આપણે પાણી આ રીતે નિતારી રાજમાને પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરી દઈશું અને આપણે એમાં 3.5 કપ 3.5 કપ જેટલું પાણી ઉમેરી દઈશું। તો આપણે આ રાજમા થોડા ગ્રેવીવાળા કરવાના હોય છે અને રાજમા સાથે જે પાણી હોય છે એનો કલર સારો એવો આવશે અને એનો ટેસ્ટ પણ બહુ સારો એવો આવશે। એમાં આપણે 2-3 तमालपत्र, एक तजनो टुकड़ो, एक आपणे मोटी इलची नाखी देशुं, मीठू आपणे स्वाद प्रमाणे उमेरी देशुं। 1.5 टीस्पून जेटलुं मैं मीठू उमेरी दीधुं छे। प्रेशर कूकरनुं ढाकण ढाकी अने मीडियम गैस पर आपणे 5 विसल करी लईशुं। 5 विसलमां राजमा एकदम सारी रीते बफाई जशे। अहींया मैं 1.5 कप जेटलो લોંગ ગ્રેન બાસમતી રાઈસ લઈ ધોઈ અને 20 મિનિટ માટે એને પલાળીને રાખેલા છે। હવે આપણે ભાતને બાફીશું, તો એના માટે મેં અહીંયા 5-6 કપ જેટલું પાણી લીધું છે। પાણી ગરમ થઈ જાય એટલે આપણે મીઠું અને 1 ચમચી તેલ ઉમેરી દઈશું, એટલે ભાત આપણે એકદમ છૂટા બનશે અને એકદમ સફેદ બનશે। તો આપણે પાણીને ઉકળવા દઈશું। પાણી જેવું ઉકળવા લાગે પલાળેલા ચોખામાંથી પાણી નીતારી અને આપણે ઉકળવા જે મૂક્યું છે પાણી એમાં નાખી દઈશું। તો પહેલાં પલાળ્યા છે ચોખા, એ બધું જ પાણી કાઢીએ અને પછી આપણે ચોખાને નાખીશું અને ગેસની આંચ હવે મીડિયમ કરી દઈશું અને મીડિયમ ગેસ પર આપણે ભાતને બાફીશું। તો ભાત આપણે છૂટા રહે એ રીતે હું બાફી રહી છું। તમને જો સોફ્ટ ભાત જોતા હોય તો એ રીતે પણ તમે બાફી શકો છો। તો રાજમા આપણા બફાઈ ગયા છે, હું એની પ્રેશર નીકળવા દઈશ અને પ્રેશર કુકરની નીકળે એટલે આપણે એને બાઉલમાં કાઢી લઈશું। ભાત પણ 10 મિનિટમાં તમે જોઈ શકો છો છૂટારે એ રીતે બફાઈ ગયા છે। આપણે એક ચાણી લઈ લઈશું અને એમાં કાઢી વધારાનું જે પાણી છે એ નીતારી અને સાઈડમાં મૂકીશું। રાજમા આપણા બફાઈને રેડી થઈ ગયા છે એટલે આપણે રાજમાનો વઘાર કરીશું। તો એના માટે એક પેનમાં આપણે 3 ટેબલ સ્પૂન તેલ લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું। જીરાનો કલર બદલાય એટલે 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી દેશું અને મેં એક ડુંગળી, તો મોટી ડુંગળી લીધી છે અને એને ચોપરમાં એકદમ ઝીણી કાપી લીધી છે। જો ડુંગળી નાની હોય તો 2 લેવાની અને આ રીતે ઝીણી ચોપ કરી નાખી દેવાની, મિક્સ કરીશું અને ડુંગળીને હલકો કલર બદલાય ત્યાં સુધી આપણે સારી રીતે સાતળી લઈશું। તો મીડિયમ ગેસ પર 2-3 મિનિટ માટે ડુંગળીને થવા દઈશું। ડુંગળી આપણી સારી રીતે થઈ ગઈ છે। હવે આપણે 7-8 લસણની કળીઓ વાટી અને એમાં 1/2 ઇંચ આદુનો ટુકડો વાટી અને નાખી દઈશું, મિક્સ કરીશું અને 2 મિનિટ માટે આપણે મીડિયમ ગેસ પર લસણ અને આદુની પેસ્ટને થવા દઈશું। ત્યાં સુધીમાં મેં અહીંયા મિક્સર જાર નાનો લીધો છે, એમાં આપણે 2 મીડિયમ ટમેટા, તો જો નાના હોય તો 3 લેવાના અને રાજમા આપણા એકદમ સારી રીતે તમે જોઈ શકો છો આવા સોફ્ટ થઈ જવા જોઈએ, તો જ તમારા રાજમા તમને સારા લાગશે। તો રાજમા જો એકદમ સારી રીતે બફાઈ ગયા હોય તો એનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે। તો રાજમાને આપણે ટમેટા સાથે 3 ટેબલ સ્પૂન જેટલા નાખી દઈશું બાફેલા રાજમા અને આપણે એની પેસ્ટ બનાવી લઈશું। પેસ્ટને હું બનાવી સાઈડમાં મૂકીશ અને રાજમા તમે જોઈ શકો છો ગ્રેવી, જે પાણી છે એ આપણે ગ્રેવી માટે વાપરીશું એટલે પાણી બી આપણે રાજમામાંથી નહીં કાઢીએ। રાજમાને ટમેટાની પેસ્ટ તૈયાર છે, લસણ અને આદુ એકદમ સારી રીતે સતળાઈ ગયા છે, આપણે બનાવેલી રાજમા ટમેટાની પેસ્ટ નાખી દઈશું। તો રાજમા તમે આ રીતે પેસ્ટમાં નાખીશો તો તમારી ગ્રેવી છે એકદમ જાડી અને ક્રીમી અને ટેસ્ટી લાગશે। આ રીતે મિક્સ કરીશું ટમેટા નાખી અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે સારી રીતે થવા દેશું। તો આ રીતે ચલાવતા રહી લગભગ 3-4 મિનિટ મેં થવા દીધું અને તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે। આ રીતે તેલ છૂટું પડવા લાગે એટલે આપણે એમાં મસાલા કરી લઈશું। 1/2 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર તીખું આવે એ મેં નાખ્યું છે, 1/2 ટીસ્પૂન હળદર, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન ગરમ મસાલો કે પછી છોલેનો હોય અને કિચન કિંગ હોય, 3માંથી જે પણ હોય એ તમે નાખી શકો છો, મિક્સ કરી દઈશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું। તો મસાલા નાખી તરત જ તેલ છૂટું પડી જશે,
સાથે સાથે હું કાશ્મીરી લાલ મરચું નાખી રહી છું, તો એનાથી કલર બહુ સારો એવો રાજમાનો આવશે, એટલા માટે આપણું રાજમા છે એ તીખા પણ નહીં થાય અને કલર પણ સારો આવે, એટલા માટે 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરી મિક્સ કરી દઈશું અને થવા દેશું. તો અહીંયા તમારે રાજમા વધારે તીખા બનાવવા હોય તો રેગ્યુલર મરચું પણ નાખી શકો છો. તો મસાલા સારી રીતે સતરાઈ ગયા છે, તેલ પણ સાઈડમાંથી તમે જોઈ શકો છો છૂટું પડવા લાગ્યું છે. હવે આપણે રાજમા પાણી સહિત નાખી દઈશું, આખા મસાલા સહિત નાખી દેવાનું અને તમે જોઈ શકો છો ગ્રેવી તરત જ જાડી થવા લાગી છે. મિક્સ કરીશું અને આપણે રાજમાને એકદમ સારી રીતે ઉકળવા દેવાના છે, તો ઢાંકી અને 5 મિનિટ માટે ઉકળવા દેશું. ત્યાં સુધીમાં રસો પણ જાડો થઈ જશે અને રાજમામાં મસાલો એકદમ સારો એવો થઈ જશે. તો તમે જોઈ શકો છો રસો જાડો થઈ ગયો છે, રાજમા આપણા તૈયાર છે. તો મીઠું તમારે સ્વાદ પ્રમાણે અહીંયા પહેલાં એડજસ્ટ કરી લેવાનું અને હવે આપણે એમાં 1 ટેબલ સ્પૂન કસૂરી મેથી મસળીને નાખીશું, સાથે સાથે ઝીણા કાપેલા લીલા ધાણા નાખી દઈશું, મિક્સ કરી દઈશું અને આપણા ગરમા ગરમ રાજમા તૈયાર છે. તમે જોઈ શકો છો એકદમ થીક અને ક્રીમી અને ખાવામાં આ બહુ જ ટેસ્ટી લાગે છે. તો મીઠું મેં જ્યારે નાખ્યું ત્યારે કેમેરો બંધ થઈ ગયો હતો, એટલે એ સ્ટેપ નથી આવ્યો, તો મીઠું તમારે ભૂલવાનું નહીં. તો તમે જોઈ શકો છો આપણા રાજમા તૈયાર છે. તો આ એકદમ રેસ્ટોરન્ટ જેવા અને બનાવવામાં એકદમ સરળ છે. તો આ પંજાબી ફેમસ રાજમા ચાવલ તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રાજમા ચાવલની રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપી માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. તો રાઈસને ભાતને સર્વ કરવા માટે મેં આવી ગોળ એક વાટકી લીધી છે. મેં આ રીતે દબાવી રાઈસ મૂકીશું. તો આ રીતે તમે જોઈ શકો છો આપણા ભાત છે એકદમ છૂટા છૂટા અને પરફેક્ટ બન્યા છે. તો સર્વિંગ પ્લેટ આ રીતે ઊંધી કરીશું અને વાટકાને આ રીતે પ્લેટને ચત્તી કરી અને વાટકાને આ રીતે પાડી અને સર્વિંગ પ્લેટમાં મૂકીશું. ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. તમે પાપડ, સાલડ અને દહીં સાથે આ ગરમા ગરમ રાજમા ચાવલને સર્વ કરો. જો તમે ક્યારેય રેસ્ટોરન્ટ જેવા રાજમા ચાવલ